બદલાતું પર્યાવરણ આજથી લગભગ બાર હજાર વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા તેને પરિણામે ઘાસ ખાનાર હળણ ઘેટા બકરા જેવા તૃણા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી તેનો લાભ આદિમાનવને ચોક્કસ મળ્યો તેઓ આવા પ્રાણીઓની રીતભાટોનો અભ્યાસ કરવા લાગ્યા આમ તેમનો માનસિક વિકાસ થવા લાગ્યો વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ વૃક્ષો વનસ્પતિની સાથે સાથે ઘઉં જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા અને કુટુહલથી થયેલા આ કાર્યોને તેમણે ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી લોકો ધાન્ય ઉગાડવા પથ્થરોનો ઉપયોગ કરવા લાગ્યા નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગાળા માટી ઘસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો તે સિવાય તેઓ ઘેટા બકરા અને ગાય ભેંસ બૂંદ જેવા પશુઓથી પણ પરિચિત હતા ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા જો કે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો અંગે સંશોધન થઈ રહ્યું છે જીવન ભોજન રહેઠાણ કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડી જઈ શકાતું નથી કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી હવે ભટકતા જીવનનો અંટ તેમના ખોરાક પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યા તેઓ ઘઉં જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફરો ખાટા ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતા ખેતી કરતા ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતા જેમાં ખુરપી છીણી અને ડાટરડાનો સમાવેશ થાય નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બનાવવામાં બતાવવામાં આવી છે જ્યાં અનાજ રહેઠાણ ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં જુઓ નંબર એક ઘઉં જવ ઘેટા બકરા પઠણના ઓજારો જે મેહરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે નંબર બે ચોખા પ્રાણીઓના હડકા કોલ્ડી હવા ઉત્તર પ્રદેશ ત્રણ ચોખા બકરા પથ્થરના ઓજારો મહાગઢા ઉત્તર પ્રદેશ ચાર માનવ વસાહટ અને ગેંડો લંડણ જ ગુજરાત પાંચ ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાન બુર્જહોમ અને ગૃફાલ કશ્મીર છ ભેંસ બરડ ઓજારો ચિરાંડ બિહાર પુરાતત્વ શાસ્ત્રીઓએ સ્થળોમાં બુર્જોહોમ ગૃફકાલ હુરંગી મેહરગઢ લાંડરજ અને ભીમ બેવકામાંથી આપણને માનવ વસાહટ અને તેમના પશુપાલનની માહિતી મળે છે મેહરગઢ હાલ પાકિસ્તાન અને ઇનામગામ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે તેઓ જવ અને બાજરી જેવા ધન્ય ઉગાડતા હતા મેહરગઢ અને ઇનામગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય નકશામાં જુઓ મેહરગઢ અહીંયા જવ અને ઘઉંની ખેતીની શરૂઆત થઈ હતી તેઓ બકરા પાડતા ખેતી કરતા અનાજનો સંગ્રહ કરતા પ્રાણીઓના હડકા પણ મળી આવ્યા છે તેઓ ઘરોમાં ઘરોમાં રહેતા આ અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માર્ચ સન્મારથી દપનાવતા હતા અહીં આવા ઘણા પુરાવા મળી આવ્યા છે એક જગ્યાએ તો મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે જ્યાંથી આપણને તો કે બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે તેઓ ગોર આકારના ઘરોમાં રહેતા હતા પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવું પકવતા હતા